નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો જાપાને આવેલા પીએમ મોદીની ભેટી પડ્યા વડાપ્રધાન શિન્ઝો આબે અને કર્યું તેમનું સ્વાગત. તેમજ પીએમ મોદી ભારત જાપાનના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન ગયા છે. ટોક્યો નવી દિલ્હી જાપાનમાં બે દિવસના પ્રવાસે પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત સવારે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગળે લગાવીને કર્યું. યામાનાશીના માઉન્ટ ફ્યુજી હોટલમાં આબે પીએમ મોદીને ગળે લગાવ્યા. પીએમ મોદી ભારત જાપાન વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન ગયા છે. પીએમ મોદી અને આબે વચ્ચે બપોરે 1:30 વાગે મુલાકાત થશે. આ અગાઉ પીએમ મોદીએ 11 વાગે ફાનુક રોબોટિક્સ સેન્ટર જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબે સાથે તેમની બેઠક બંને દેશોના મજબૂત સંબંધોમાં એક નવો અધ્યાય જોડાશે. બંને દેશો વચ્ચે આજથી શરૂ થઈ રહેલ 2 દિવસ સંમેલનમાં અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વીટ કરી કે શિન્ઝો આબે સાથે વાર્ષિક સંમેલન માટે ટોક્યો પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જાપાન એ દેશોમાં સામેલ છે જેમની સાથે ભારત વાર્ષિક સંમેલન કરે છે, જે આપણા સંબંધોની અસાધારણ મજબૂતી દર્શાવે છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ટોક્યો પહોંચી ગયો છું, કે આ પ્રવાસે ભારત અને જાપાનના મજબૂત સંબંધોનો નવો અધ્યાય જોડાશે. જાપાન રવાના થતા તે પહેલા શુક્રવારે પીએમ મોદીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે જાપાન આપણો મૂલ્યવાન સહયોગી છે, આપણા જાપાન સાથે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ગઠજોડ છે. જાપાન સાથે આપણા આર્થિક વ્યૂહાત્મક સહયોગમાં હાલના વર્ષોમાં અનેક ફેરફાર આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાન વચ્ચે સહયોગ ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને મુક્ત ફૂલી તથા સમાવેશી હિત પ્રશાંત વિસ્તાર પ્રત્યે બંને દેશોને જોઈન્ટ પ્રતિબદ્ધતાના મજબૂત સ્તંભો પર આધારિત છે. વડાપ્રધાને કહ્યું હતું કે સપ્ટેમ્બર 2014માં મારી વડાપ્રધાન તરીકે જાપાન યાત્રા બાદ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે 12મી બેઠક યોજાશે. તેમણે કહ્યું કે અમારી વચ્ચે આ પૂરક ભાવ જ ભારત અને જાપાનને વિજયી યુગમ બનાવે છે. જાપાન આજના સમયમાં ભારતના આર્થિક તથા ટેકનોલોજી આધુનિકરણમાં સૌથી વિશ્વસનીય સહયોગી છે. તેમણે કહ્યું હતું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ સમર્પિત ફ્રેડ કોરિડોર જેવા પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તર તથા મજબૂત આર્થિક સહયોગ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે જાપાન આપણા દેશમાં મેક ઇન ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય પહેલમાં આગળ વધીને સહયોગ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા દરમિયાન રોબોટિક્સના ક્ષેત્રમાં જાપાનની ઉચ્ચ ક્ષમતાને જોવાની તક મળશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નદી બજારમાં બરજક વિસ્તારમાં આવેલા જલારામ મોબાઈલ શોપના તાળા તૂટ્યા છે, ત્યારે 2-2.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે. તેમજ વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી ગયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નદી બજારમાં આવેલા જલારામ મોબાઈલ શોપના તાળા તૂટ્યા અને વેપારીઓ એમાં રોષ ફેલાતા દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો. જ્યારે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી હતી. વેપારીઓના ખાતરી આપ્યા બાદ દુકાનો ખુલ્લી કરી હતી. આ ઘટનામાં ધોરાજી શાકભાજી પાસે નદી બજારમાં આવેલા વહેલી સવારે કોઈ ચોરોએ જલારામ મોબાઈલ શોપની નિશાન બનાવી તાળા તોડ્યા હતા. આ ચોરોમાં 2-2.5 લાખ રૂપિયાના મોબાઈલ ચોરી થઈ હતી. સવારે દુકાને માલિકને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થવા જોવા મળી રહ્યો છે, ત્યારે 11મા દિવસે પણ જનતાને રાહત મળી છે. ત્યારે 40 પૈસાનો પેટ્રોલમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો યથાવત છે. સતત 11મા દિવસે આમ જનતાને રાહત મળતા 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 40 પૈસા સસ્તું થયું છે. આ ઘટાડાની સાથે દિલ્હીમાં 1 લિટર પેટ્રોલ 80.05 રૂપિયામાં મળશે, તો મુંબઈમાં 39 પૈસાનો ઘટાડો થતાં મુંબઈમાં 1 લિટર પેટ્રોલ 85.54 રૂપિયા મળશે. આ રીતે દિલ્હીમાં ડીઝલના ભાવ 33 પૈસા ઘટાડાની સાથે 74.05 થયા છે, તો મુંબઈમાં 35 પૈસાના ઘટાડા સાથે ડીઝલ 77.61 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડમાં ઘટાડો થયો છે. ઇન્ટરનેશનલ માર્કેટ ફૂડ ઓઇલની કિંમતમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં ઇંધણની કિંમતો ઘટી છે, જેના પરિણામે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 40 પૈસા અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. સાઉદ અરબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જરૂર પડશે તો સાઉદીની આ જાહેરાત બાદ ફૂડ ઓઇલમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને પગલે સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત મળી છે.
ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज मन की बात ना कार्यक्रम द्वारा देश की जनता ने संबोधन करू छे जेमा सरदार वल्लभ भाई पटेल अने स्टेच्यू ऑफ यूनिटी नी पण बात करी छे। પીએમ મોદી દેશવાસીઓને દિવાળી અને અન્ય તહેવારોની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તમે બધાને પોતાનો ખ્યાલ રાખો અને સમાજનો પણ ખ્યાલ રાખો। પૂર્વોત્તરનો વિસ્તાર પ્રાકૃતિક રીતે સુંદર છે, પરંતુ સાથે સાથે અહીંના લોકો ખૂબ પ્રતિભાશાળી છે। ભારતીય સેનાના પરાક્રમનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પણ યુદ્ધની સ્થિતિ આવી ત્યારે આપણા સૈનિકોએ દેખાડી દીધું કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી। દુનિયામાં પણ જ્યારે પણ શાંતિની વાત થશે ત્યારે ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાશે, કારણ કે વિશ્વમાં શાંતિ આપણી મૂળ ભાવના છે। પરાલીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે પંજાબમાં મેં પરાલીને બાળવાની જગ્યાએ તેને જમીન સાથે જ જોડી દે છે, જેનાથી માટીની ગુણવત્તા પણ વધે છે। આદિવાસી સમુદાય હંમેશા આપસી સૌહાર્દની સાથે રહેવામાં વિશ્વાસ કરે છે, પરંતુ જો કોઈ તેમના પ્રાકૃતિક સંસાધનોનું દોહન કરવાની કોશિશ કરે પીછી હદ કરતા નથી। તેમણે આદિવાસી જનજાતિઓને ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ પ્રકૃતિ મજબૂતાઈ પ્રદાન કરે છે। પીએમ મોદીએ ભારતીય વર્લ્ડ હોકી ટીમને વર્લ્ડ કપમાં જીતની શુભકામના પાઠવી સેલ્ફ ફોર સોસાયટીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તે સમાજ પ્રત્યે સમર્પણનું ઉદાહરણ છે, આપણાની ભાવનાને મજબૂતાઈ પ્રદાન કરે છે। ઓડિશામાં પુરુષોને હોકી વર્લ્ડ કપનું આયોજન ઓડિશા માટે ખૂબ જ લાભકારક રહેશે। આ વખતે ભારતને પુરુષ હોકી વર્લ્ડ કપના આયોજન સૌભાગ્ય મળ્યું છે। હોકીની ઇતિહાસમાં ભારતની સુવર્ણિમ મુસાફરી રહી છે, જ્યારે પણ હોકીનો ઉલ્લેખ થશે ત્યારે ભારતનું નામ જરૂર લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ પૂર્વ જજ સિકંદર હયાતને શનિવારે રોજ ખબર પડી કે તેમના નામ પર 2200 કાર રજિસ્ટર્ડ છે, ત્યારે હયાત વકીલે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમના ક્લાયન્ટે અત્યાર સુધી એક જ કાર ખરીદી છે। ડોનમાં છપાયેલા સમાચાર પ્રમાણે પૂર્વ જજના વકીલ મિયા જફરે કહ્યું કે મારા ક્લાયન્ટના નામે પર 2224 કારો રજિસ્ટર્ડ છે। વકીલે ઘટના અંગે સુપ્રીમ કોર્ટને માહિતી આપતા કહ્યું કે થોડાક દિવસ પહેલાં જ મારા ક્લાયન્ટ અને પૂર્વ જજને એક કારનું ચલાન મળ્યું છે। પંજાબ એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે માહિતી આપતા એ સામે આવ્યું હતું કે હયાત 2224 રજિસ્ટર્ડ માલિક હતા। પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પંજાબ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ સચિવ અને ડાયરેક્ટર આ કેસમાં એક રિપોર્ટ દાયર કરવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે એક સપ્તાહની અંદર રિપોર્ટ માંગ્યો છે। પાકિસ્તાનમાં અત્યારે બે નામે સંપત્તિઓને લઈ કેસ ખૂબ જ ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ માય થયો છે બ્રેક નો તો લઈ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। વાર્ષિક મીટિંગમાં ભાગ લેશે।
વડાપ્રધાન મોદી જાપાન પ્રવેશે છે ત્યારે રવિવારે તેઓ જાપાનના વડાપ્રધાન સિન્ઝો આબે સાથે 13મી ભારત જાપાન વાર્ષિક સમિતિમાં ભાગ લેશે, જેમાં રક્ષા, સ્વાસ્થ્ય, કૃષિ અને ટેકનિકલ જેવા ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થશે. આ પહેલાં શનિવારે મોદી રાત્રે ટોક્યો એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, જે બાદ તેઓ એક હોટલમાં ભારતીયોને મળ્યા. હોલિડે હોમમાં મોદીને ડિનર આપશે, મોડી રાત્રે પણ ત્યાં જ રોકાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રાજીવકુમારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 5મી વખત સિન્ઝો આબે સાથે ભારત જાપાન સમિતિમાં સામેલ થશે. બપોરે બંને વડાપ્રધાન એક હોટલમાં લંચ કરશે, ફેક્ટરી ઓટોમેશન બનાવનારી એક કંપનીની પણ મુલાકાત કરશે. મોડી ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે, વેપારીઓ સાથે મુલાકાત અને બિઝનેસ ફોરમ વચ્ચે પોતાની વાત રાખશે. મોદી આબે ટ્રેનથી 110 કિમીની સફર કરશે. સિન્ઝો આબે વડાપ્રધાન મોદીને ટ્રેનથી યામાનાશી સ્થિતિ પોતાના નિવાસ સ્થાને લઈ જશે. ટોક્યોથી યામાનાશીનું અંતર 110 કિમી છે. આ વિસ્તારમાં માઉન્ટ ફિજી સહિત અનેક પહાડીઓથી ઘેરાયેલું છે. માઉન્ટ ફિજી જાપાનનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ 3776 મીટર છે. મોદી આબે 5મી વખત વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. ભારત જાપાનની વાર્ષિક બેઠક ભારત પ્રશાંત ક્ષેત્રોમાં અંદરોઅંદરના સહયોગ વધારવા પર ચર્ચા થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સાથે રક્ષા સંબંધોને આગળ વધારવા પર જોર આપવામાં આવશે. બંને દેશોની વચ્ચે આર્ટિફિશિયલ માનવ સહિત વાહન અને રોબોટિક્સના વિકાસ ઉપર ચર્ચાની આશા છે. વડાપ્રધાન બન્યા બાદ મોદી આબે વચ્ચે 12મી બેઠક યોજાશે. મોદીએ જાપાનના વિશ્વપાત્ર પર ભાગીદાર ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે નિવેદન જાહેર કરી જાપાનને આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રને સૌથી વિશ્વાસપાત્ર ભાગીદાર ગણાવ્યું. તેઓએ કહ્યું હતું કે એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત ભારત પ્રશાંત ક્ષેત્રમાં સ્વતંત્ર અને ખુલ્લાપણ માટે દ્રઢ સંકલ્પિત છે. મોદી જાપાનની સાથે વેપાર વધારવાને લઈને સિન્ઝો આબે સાથે બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે, જેને લઈને હેલ્થ કેર, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, સંકટ સમયે કામ કરવું, આપદા રોધી નિર્માણમાં ક્ષેત્રમાં સહયોગ મળશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની એક બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 19 મતદાર મથકોમાં 200 ચૂંટણી સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની એક બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું છે. આ બેઠક સ્ત્રી અનુસૂચિત અનામતવાળી હોવાથી આ સીટ પર ભાજપ, કોંગ્રેસ અને બસપાના મહિલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. હાલના 19 મતદાન મથકોમાં 200 ચૂંટણી સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ નગરપાલિકા શાસક પક્ષ કોંગ્રેસ પાસે 25 સીટ અને ભાજપ પાસે 26 સીટ છે અને આ વોર્ડ નંબર 2ની એક બેઠકની ચૂંટણી પાલિકાના સમીકરણો બદલાવી શકે તેમ હોવાથી આ ચૂંટણી મહત્વની બની શકે છે. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું આજરોજ મતદાન છે. કુલ 19 બૂથ ઉપર એક્ઝેક્ટ 8 વાગે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયેલ છે અને તમામ રીતે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા. પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ, મોરબી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્રના દિવસ પર ચીફ ગેસ્ટ તરીકે ભારત આવવાના મોદી સરકારના આમંત્રણને ઠુકરાવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્રના દિવસે અવસર પર ચીફ ગેસ્ટ તરીકે ભારત આવવાના મોદી સરકારના આમંત્રણને ઠુકરાવી દીધું છે. અમેરિકાના અધિકારીઓએ આ સંબંધમાં તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને એક પત્ર સોંપ્યો છે. કહેવાય છે કે આ પત્રમાં ટ્રમ્પે ભારત ના આવી શકવા માટે દુઃખ વ્યક્ત કર્યું છે. કહેવાય છે કે અમેરિકામાં કેટલાક રાજકીય કાર્યક્રમ ટ્રમ્પનું સ્ટેટ ઓફ યુનિયન સંબોધન છે, જે 26મી જાન્યુઆરી થોડાક દિવસ પહેલા અથવા તો ઠીક ત્યારબાદ નક્કી થઈ શકે છે. આ મુદ્દા પર ટ્રમ્પની પ્રતિક્રિયા તેમના પૂર્વવર્તી રાષ્ટ્રીય બાળક, જે વર્ષ 2015માં તમામ સ્થાનિક જવાબદારીઓ છતાંય ગણતંત્ર દિવસ પર ભારત આવ્યા હતા, જ્યારે ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં તણાવ આવ્યો છે. આ તણાવનું મુખ્ય કારણ રશિયાની સાથે ભારતનો રક્ષા કરાર અને ઈરાનથી તેલની આયાત છે. અમેરિકાના અંતર્ગત પ્રતિબંધકોની ધમકી બાદ પણ ભારતે તાજેતરમાં રશિયાની સાથે G-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ કરી છે. કુદાસેઓએ એક સ્વતંત્ર દેશ તરીકે ભારતના કામ કરવાના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, ભારતે ઈરાનથી તેલ આયાતને રોકવા અથવા તેમાં મોટો ઘટાડો કરવાની કોઈ સંભાવના રદ કરી દીધી છે. આની પહેલાં 2+2 વાર્તા
દરમિયાન અમેરિકન રક્ષામંત્રી માઇક પોમ્પિયો એ કહ્યું હતું કે અમેરિકાને અપેક્ષા કરે છે કે ભારત પ્રતિબંધોથી બચવા માટે 4 નવેમ્બર સુધી ઈરાનથી તેલ આયાત સંપૂર્ણપણે રોકી દેશે. બીજી બાજુ આ મુદ્દા પર ભારતે કહ્યું હતું કે પોતાની ઊર્જા જરૂરિયાતોના આધાર કામ પર કરશે. એટલું જ નહીં, ભારતની સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ નવેમ્બર મહિના માટે ઈરાનનો તેલનો ઓર્ડર પણ આપી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિના આ પત્રથી સાથે લાંબા સમયથી ચાલતી આવતી એ અટકળો પણ સમાપ્ત થઈ ગઈ છે કે ટ્રમ્પ ભારત આવશે કે નહીં. કહેવાય છે કે ભારતે તેમને ફેબ્રુઆરીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ અમેરિકાને તેનો સ્વીકાર કર્યો નહીં. જોકે વાત એમ છે કે એનડીએ સરકાર પોતાનું અંતિમ વર્ષમાં છે અને ભારતમાં મે મહિના સુધીમાં ચૂંટણી આવી શકે છે. કહેવાય છે કે તેને જોતા ભારતનું આમંત્રણ ઠુકરાવી દીધું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સરસ્વતી તાલુકાના જમા મેસર અને કાતર ગામ ખાતે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો બનશે, તેમજ મંત્રી દ્વારા એકતા યાત્રાને ઝંડી આપવામાં આવી હતી. એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રપ્રેમ અને એકતા સંદેશને જન જન સુધી ફેલાવવા રાજ્યભરમાં એકતા યાત્રા યોજાઈ રહી છે. તે અંતર્ગત સરસ્વતી તાલુકાના ઝાખા, મેસર અને કાતરા ગામો ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા યાત્રાનો ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું. એકતા યાત્રાની પ્રજા તરફથી અભૂતપૂર્વ આવકાર મળી રહેલ છે. આ એકતા યાત્રામાં સરદાર સાહેબના ભવ્ય પ્રતિમાને આદર સન્માનપૂર્વક તિલક ફૂલહાર કરી આરતી ઉતારી ગ્રામજનો ભાવ વિભોર બન્યા હતા. મંત્રી અને મહાનુભાવો દ્વારા લક્ષ્મીપુરા ગામેથી એકતા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અને કાતરા ગામે રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલે 562 રજવાડા એકત્ર કરવાનું કામ કર્યું હતું. તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું પાયાનું કામ કર્યું હતું. રજવાડાઓને ભારત સંઘ સાથે જોડી એક અખંડ હિન્દુસ્તાનની રચના કરી હતી. આજનો અખંડ ભારત સરદાર પટેલની રાજનૈતિક સૂઝબૂઝની દેણ છે. દેશની આઝાદી અને સત્યાગ્રહોમાં સરદાર પટેલની ભૂમિકા રચનાત્મક અને બહુમુખી રહી હતી. ભારતની ધાર્મિક આસ્થાને સદાય જીવંત રાખવા માટે સૌપ્રથમ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ખેડૂતોના અધિકારો માટે વાઘસિંહનું કાળજું રાખી અંગ્રેજો સામે ન્યાય માટે લડત આપી સફળ થયા હતા. દેશની આવનાર નવી પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને તેમના કાર્યોથી માહિતગાર થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી ઊંચામાં ઊંચી 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે, જે આવનાર પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. ગ્રામજનો પાસે અમે એકતા મંત્ર લઈને આવ્યા છીએ અને તે સૌ સાથે મળીને સાકાર કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવા માટે બધાને એક સૂત્રમાં જોડ્યા. સમાજ માટે ઉપયોગી બનીએ તે પ્રકારના કામો કરવા ગ્રામજનોને શપથ લેવડાવવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોની એકતા અને ભાઈચારાની ભાવના સાથે એક ટીમ થઈ એકતા યાત્રાના વધામણા કર્યા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે એકતાનું પ્રતીક છે. વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલની વિરાટ પ્રતિમાને ગામે ગામ અંજલિ આપવામાં આવી રહી છે. આવનાર પેઢી સરદાર પટેલને યાદ કરશે. એકતા યાત્રાને ગામે ગામ સારો આવકાર મળી રહ્યો છે. આ પ્રસંગે કાતરા ગામના વિકાસ માટે ₹5 લાખની ગ્રાન્ટ આપવાની કલેક્ટરશ્રીએ જાહેરાત કરી હતી, જે ગ્રામજનોએ વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ રાજ્યગુરુ, સંગઠનના પ્રભારી મયંક નાયક, પ્રમુખ મોહનભાઈ પટેલ, નંદાજી ઠાકોર, કિશોર મહેશ્વરી, રમેશભાઈ દેસાઈ, સોહનજી ઠાકોર, ભાવેશ જોશી, મામલતદાર સેરશિયા, સરસ્વતી મામલતદાર, અસારી તાલુકા વિકાસ અધિકારી સોની, ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, સરપંચ તેમજ રથના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો સરદાર પટેલની જીવન ચરિત્ર ઉપર ફિલ્મ નિહાળી આનંદ વિભોર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમરેલીમાં પાસપોર્ટ કચેરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વદર હસ્તે તેમાં સાંસદ નારણ કછડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ત્યારે અમરેલી વાસીઓ પાસપોર્ટ માટે જે મહાનગરમાં ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા ખાવામાંથી હવે તેમને રાહત મળી છે, તેમજ રાજ્યમાં 5 જગ્યાએ પાસપોર્ટ કચેરી કાર્યરત કરવામાં આવી છે. અમરેલીમાં પાસપોર્ટ કચેરીનો વિધિવત પ્રારંભ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. સાંસદ નારણ કાછડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અમરેલી હતા ત્યારે અમરેલીના લોકોને વિદેશ જવા પાસપોર્ટ માટે રાજકોટ અમદાવાદના ધક્કા ખાવા પડતા હતા.
અમરેલીની પોસ્ટ કચેરી ખાતે એક પાસપોર્ટ કચેરી ઊભી કરીને કેન્દ્રીય મંત્રી રૂપાલા હસ્તે રિબિન કાપીને પાસપોર્ટ કચેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અમરેલી નિવાસીઓ પાસપોર્ટ માટે જે મહાનગરોમાં ધક્કા ખાતા હતા તે ધરમના ધક્કામાંથી છુટકારો અનુભવ્યો હતો. રાજ્યમાં 5 જગ્યાએ પાસપોર્ટ કચેરી કાર્યરત છે, તેમાં સાંસદ કાછડિયા, કલેક્ટર સહિતના અધિકારી પદાધિકારીઓની હાજરી વચ્ચે પાસપોર્ટ કચેરી અમરેલી જિલ્લાવાસીઓ માટે શરૂ થતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અમરેલીનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પાસપોર્ટ શબ્દ એવો હતો કે આપણા બધાના મગજમાં એમ હતું કે આ તો એક VVIP વ્યવસ્થા છે અને પાસપોર્ટ કઢાવવા જાઓ, પાસપોર્ટ માટે અરજી કરવી એટલે અમદાવાદ જવાનું, અમદાવાદમાં એ આપણી અરજીમાં નાની મોટી કંઈક ખામી હોય તો બીજી વખત જવાનું, એટલે લગભગ તો લોકો આને કારણે કઢાવવાનું માંડી વાળતા હતા. અને આજે એ ખૂબ અગત્યના દસ્તાવેજ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. વિદેશ જવા માટે તો જરૂરી છે જ, પણ એ સિવાય પણ આપણા ઘણા બધા અધિકારો માટે એ આપણને કામમાં આવે એવું એક આ સાધન હતું. ભારત સરકારમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી કેન્દ્ર સરકારની આવી સુવિધાઓ અંતરિયાળ વિસ્તારમાં પણ ઉપલબ્ધ થાય અને સાધારણ માણસો પણ સરળતાથી પાસપોર્ટ કઢાવી શકે એના આધારે પોસ્ટ ઓફિસની અંદર જ આ સેવા કેન્દ્ર શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો. બસિરદલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા. બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.